નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના પ્રસંગોના પ્રતિબિંબ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રવિન્દ્રભાઈ વેપારીનું. વેપારી સાહેબ, આપનું સ્વાગત કરીને સૌથી પહેલાં કાર્યક્રમમાં આજે માજી કેન્દ્રીય મંત્રી એનડી તિવારીની વાત કરીશું. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એનડી તિવારી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે પણ રહી ચૂક્યા છે. 87 વર્ષના નેતા છે એટલે અત્યારે ભલે તેમનું વજન પોલિટિકલી ઘટ્યું હોય, પરંતુ એક સમયે તો તેઓનો ડંકો વાગતો હતો. અને જ્યારે ડંકો વાગતો હતો ત્યારે તેમણે જે એક નાનકડી ભૂલ કરી હતી, એ નાનકડી તો ન કહેવાય, સમાજની દૃષ્ટિએ બહુ મોટી ભૂલ હતી, તે પાપ આજે છાપરે ચડીને પોકાર્યું છે. આજે આપણે જ્યારે આ એપિસોડ ફાઇલ કરી રહ્યા છીએ ત્યારે શુક્રવારની સાંજે બરાબર લગભગ 30 મિનિટ પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં જે ચુકાદો આવ્યો તે મુજબ મિસ્ટર શેખર કરીને એક મિત્રે જે દાવો કર્યો હતો કે એનડી તિવારી જ મારા પિતા છે, અનેક વાદ વિવાદો પછી એનો ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યો અને ડીએનએ ટેસ્ટની અંદર તિવારીએ અનેક વખત ડીએનએ ટેસ્ટ નહીં લેવા દીધો. છેલ્લે કોર્ટના જ ચુકાદાથી ડીએનએ ટેસ્ટ આપ્યો અને ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ પણ એવો આવ્યો કે તેઓ જ આ પુત્રના પિતા છે. છેલ્લે તો એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ કે કોર્ટની અંદર તિવારીનો કોઈ વકીલ પણ ચુકાદા સમયે હાજર ન રહી શક્યો, એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ. હવે આ ચુકાદાને તેઓ સુપ્રીમ કોર્ટમાં ભલે પડકારશે, પરંતુ જ્યારે બબ્બે વખત સાબિત થઈ ચૂક્યું હોય તો હવે ત્રીજી વખત શું સાબિત કરવાનું રહે. એટલે ન છૂટકે પણ 87 વર્ષની ઉંમરે આપણે એમને અભિનંદન આપવા ઘટે કે તેઓ પિતા બન્યા ખરેખર મિસ્ટર શેખરના. આ ભલે મજાકની વાત હોય પણ અત્યારે એ જ પ્રકારની હળવી કોમેન્ટો મીડિયા ઉપર ચાલી રહી છે. ટીવી પર, ફેસબુક ઉપર, ટ્વિટર પર લોકો આ પ્રમાણેની કોમેન્ટ મિસ્ટર તિવારીને આપી રહ્યા છે. આપ શું કોમેન્ટ આપવા માંગો? તમે તેમને અભિનંદન આપવા માંગો છો કે નહીં? એમ એવું છે કે આ જે એમનો પુત્ર છે એની ખાસી ઉંમર છે, એટલે કે એનડી તિવારી આજે પિતા થયા નથી, એ પિતા થયા છે એમણે સ્વીકારવું પડ્યું. અને વચ્ચે મેં આખો આર્ટિકલ વાંચ્યો ઇન્ડિયન એક્સપ્રેસમાં ફોટાઓ સાથે. એનડી તિવારી તો ઘણીવાર પોતાના આ પુત્ર જોડે સાથે રહેલા, પણ એમ કે તમે પબ્લિકમાં એક્સેપ્ટ કરો કે હું તમારો દીકરો છું. હવે એવું છે કે આમાં કોઈક સ્ત્રી જોડે જે એમને સ્ખલન થઈ ગયું કે તો એને એક્સેપ્ટ કરવું, એને સ્વીકારવું અઘરું પડે, એટલે નહીં કરતા હોય. પણ હવે આજે હવે ડીએનએ ટેસ્ટના જમાનામાં હવે કોઈ વસ્તુથી તમારાથી નાની પડે. હું નથી માનતો કે સુપ્રીમ કોર્ટમાં આવી જાય, કારણ કે એમાં ખાલી ચોળીને ચીકણું થાય અને 99% એમાં કંઈ જશે નહીં. અને ખરેખર સ્વીકારી લેવું છે. આમાં એવું છે, આપણા સમાજમાં એવું બધું માની લીધું છે કે ભાઈ આવું કર્યું એટલે જાણે બહુ મોટો ગુનો થઈ ગયો, અને એવું ઘણવું જ ન જોઈએ. આવી વસ્તુઓ થતી હોય છે અને એમાં ને એનડી તિવારી બી આટલું બધું ખુશું કામ ચલાવ્યું તે જ કરે, આ છે મારો દીકરો, એમાં એટલું બધું લગાડવાનું હતું નહીં. અને આપણે ત્યાં બી એની પુષ્કળ હોવા થઈ ગઈ ને છાપામાં આવે કે ના પાડી ડીએનએ ટેસ્ટ લેવાની, હાઈકોર્ટે કીધું લેવો જ પડશે ને એ આખું ચાલ્યું. છેવટે તો આ જ આવવાનું, કારણ કે ના પાડતા તો એનો જ અર્થ હતો કે એને ખબર છે કે મારો દીકરો છે. તે કાર્યક્રમમાં આગળ વધીને વધુ વાતોને સમજવાની પ્રયાસ કરીએ. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપણા એપિસોડના હંમેશા કેન્દ્રમાં રહ્યા છે. આપણા એપિસોડ જ્યારે ટેલિકાસ્ટ થયો હશે ત્યારે તેઓ ફરી પાછા ગુજરાતની અંદર આવી ગયા હશે. જાપાનની તેમની મુલાકાતના જે સમાચારો છે તે સતત આપણે વાંચતા આવ્યા છે, એની ફળશ્રુતિ એક. અને બીજું, એમની ગેરહાજરીની અંદર સુરતની અંદર જે સંમેલન યોજાઈ ગયું એ સંમેલનની ફળશ્રુતિ શું? કારણ કે ખૂબ મોટા વિવાદના વર્તુળો આ સંમેલનની અંદર ઊભા થયા છે. સાચા અર્થમાં કેશુબાપાએ, કાશીરામભાઈએ, ફકીરભાઈએ, ગોરધનભાઈ ઝડફિયાએ, સુરેશભાઈએ, કનુભાઈ કલસરિયા સહિતના રાષ્ટ્રીય સ્વયં નેતાઓએ મોદીની નેતાગીરીને પડકારી છે. અને હવે કઈ દિશાની અંદર રાજકારણ આગળ વધશે? કોંગ્રેસીઓ શાંત છે, પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છે. આપણે પણ વિશ્લેષકો તરીકે પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છે. પણ આ બે વાતને આપ કેવી રીતે મૂલવો છો? એમની જાપાનની મુલાકાત અને નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ સુરતની અંદર થયેલું સંમેલન. પહેલાં આપણે સંમેલનની વાત કરીએ, સંમેલન ઇઝ અ બિગર ઇવેન્ટ. નરેન્દ્ર મોદી વખતે 2007માં પણ કેશુભાઈ પટેલે આ પ્રમાણે કરેલું, પણ બેસી ગયેલા. આ વખતે કેશુભાઈ અડક રહ્યા છે અને એમને જે જાતનો રિસ્પોન્સ બધે મળ્યો છે
એટલે નેચરલી એ ચોક્કસ જ ધી ઇઝ ઇન ધ ટોપ મૂડ છે. કારણ કે બધે જે જાતના લોકોના સંમેલનોમાં જે ટોળાઓ ભેગા થયા અને બધું થયું એના પરથી સ્પષ્ટ લાગે છે કે કેશુભાઈ પટેલને સારામાં સારો સપોર્ટ મળ્યો છે. અને સુરત હવે એવું બની ગયું છે કે સૌરાષ્ટ્રના પટેલ વોટ્સ માટે બી સુરત જ ઇમ્પોર્ટન્ટ ગણાય છે, કે સુરતના પટેલ નેતાઓ બધા સૌરાષ્ટ્રના અગત્યના નેતાઓ સુરતમાં છે, એટલે એ લોકોના દોરવાયેલું અમુક સીટો સૌરાષ્ટ્રની બી થઈ શકે અને સુરતની બી થઈ શકે. અને જે રીતે પ્રતિસાદ મળ્યો છે આપણે જે વર્તમાન પત્રમાં જોયું એના પરથી કેશુભાઈ પટેલ ઇઝ ઓન એ હાઈ ગિયર અને હોય જ, અને કદાચ થોડો ફફડાટ બી થયો હશે, પણ હજી સુધી ચીફ મિનિસ્ટરની છાવણીમાં કોઈ જાતનો એનો રિસ્પોન્સ આવતો નથી. અને કદાચ એમ બી હશે કે રિસ્પોન્સ આપવો જ નથી, એમને એમ બધું શાંત થઈ જશે ઇલેક્શન સુધીમાં, એવું બી હોય, પણ એવું નથી લાગતું આ વખતે. અને આવું જો આગળ રહેશે તો બીજેપીના સીટોમાં ગાબડાઓ અમુક પડવાની અત્યારે તો શક્યતાઓ લાગે જ, અનલેસ કે નરેન્દ્ર મોદી એ જે સ્ટાઇલ તરીકે જાણીતા છે ને કંઈક ગતકડું છેલ્લી ઘડીએ કાઢે તો કેવું અઘરું છે. બીજી વસ્તુ થઈ જાપાનની એમની ટ્રીપ. હવે નરેન્દ્ર મોદીનું એમ કહેવું છે કે હું કંઈ મારા બીજા રાજ્યો જોડે મારી સરખામણી નહીં કરો, હું તો પરદેશના રાજ્યો જોડે ગુજરાતની સરખામણી કરો. એટલે એમણે જાપાન ચીન એ બધી જગ્યાએ જેને કીધે એમ ડંકો વગાડ્યો. ત્યાં પણ જે પ્રમાણેના વર્તમાન પત્રના અહેવાલ છે એટલે પોલિટિકલ લેવલ પર બી એમને સારામાં સારી રીતે રિસીવ થયા, બિઝનેસ કમ્યુનિટીના બી ઘણા મોટા એ થયા, અને નરેન્દ્ર મોદીની અત્યારની જે વાતો છે એના પરથી જાપાનમાંથી સારું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં લાવી શકશે એવું લાગે છે. અને આપણે તો એની જ વધારે અગત્યતા છે કે કેટલું નવું ઇન્વેસ્ટમેન્ટ આવે, છેલ્લે તો જે આપણે આવશ્યકને જોઈશું એના ઉપર આધારિત છે. કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણે એવું બન્યું છે કે જે વાઇબ્રન્ટ ગુજરાતને બધા બન્યા છે એમાં એટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું નથી હોતું. એટલે નરેન્દ્ર મોદીની આ જે ટ્રીપ છે એ કેટલી ફળદાયી થશે એ તો ભવિષ્યમાં જ આપણે જાણી શકીએ છીએ. કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. વાત કરીશું મિસ્ટર પ્રણવ મુખર્જીની. નવા આપણા રાષ્ટ્રપતિ હવે બની ચૂક્યા છે, તો પહેલાં તો પ્રતિભાબેન પાટીલની એમના 5 વર્ષની ફળશ્રુતિનું પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું, અને ત્યારબાદ મિસ્ટર પ્રણવ મુખર્જી પાસે આપણને શું અપેક્ષા છે, એની સાથે સાથે એ કેટલા રાજકારણથી પર રહી શકશે કે કેમ, અથવા તો એમની સામેના કયા કયા પડકારો છે, કયા કયા પ્રશ્નો અત્યારે રાષ્ટ્રપતિ સમક્ષ ખાસ કરીને ફાંસીને સજાના પ્રશ્નો, પેન્ડિંગ અરજીઓના પ્રશ્નો, એ દિશાની અંદર લોકોને અપેક્ષા છે કે પ્રણવદા કંઈક કરશે. પ્રણવદાને આપણે ખૂબ સાંભળ્યા આ દરમિયાન, એમના ઇન્ટરવ્યૂઝ, એમની વાતો, એમના જીવનની શૈલીઓ, એમણે ભજવેલા એમના રોલ, એમની વ્યક્તિગત આભા, સમગ્ર વિશ્વની અંદર તેમની મુલાકાતો, એની સામે મિશ્ર સંગમાનું વર્તન, હાથ જીત, આ બધી વાતો. સૌથી પહેલાં તો સંગમાના વર્તનની વાત કરીએ એ જરા બી યોગ્ય નથી. તમે આ લેવલની જ્યારે કોન્ટેસ્ટ હોય ત્યારે તમે આક્ષેપો કરો, કદાચ વહીયાત બી હોય આક્ષેપો કર્યા હોય તો એ બરાબર નથી. અંધો કોન્ટ્રે કોઈને બી લાગે કે પેલો હારેલો માણસ છે એટલે ગમે તેમ હવાતિયા મારે છે, અને એટલે જ બીજેપી ખસી ગયું કે સુપ્રીમ કોર્ટમાં જે હોય તે અમે એમાં સાથે નથી. સંગમાએ બી ગ્રેસફુલી એક્સેપ્ટ કરવું જોઈએ. તો જ્યારે એનડીએ પોતે એકલું ફૂલ સપોર્ટ હોય તો બી નહીં આવી શકતે, ત્યારે એનડીએના જે બે એકમો જુદા પડીને બીજા સપોર્ટ આપતા હોય તો શક્યતા ઓછી જ હતી, એ પહેલેથી ખ્યાલ હતો. તો ગ્રેસફુલી જવું હતું, હારી ગયા તો હારી સ્વીકારી લેવું હતું, એને બદલે થોડા કારણ વગરના વાંધા કાઢ્યા અને પ્રણવ મુખર્જી આવી ગયા. હવે પ્રણવ મુખર્જી મુત્સદ્દી છે, ભીડ યુવાન એ છે, એમનો જે અનુભવ છે એ ઘણો વિશાળ છે, અને પ્રેસિડેન્ટ થયા પછી સવાલ એ આવશે કે એ કઈ રીતે કામગીરી કરશે. હવે એમના રોલ મોડલ પ્રતિભા પાટીલ તો હોય જ નહીં, કે પ્રતિભા પાટીલની તમે ફળશ્રુતિ કંઈ પણ શોધવું પડે કે એમણે શું કર્યું 5 વર્ષમાં, એટલે પ્રતિભા પાટીલની તો કંઈ વાત કરવાનો અર્થ નથી. પણ મને ચોક્કસ ખાતરી છે કે પ્રણવ મુખર્જી આ સ્થાનને એક નવું સ્ટેચર આપશે જ, અને એ નિષ્પક્ષ રહેશે. જો તમે જો પ્રણવ મુખર્જી આ બધું બનતું હતું કોઈ દાડો એમણે વિરોધ પક્ષો સામે જેને કે બખેડા નથી કર્યા કે ગમે તેમ બોલ્યા નથી. હી હેઝ કેપ્ટ હિઝ લાઇન્સ ઓપન વિથ ઓલ ઓપોઝિશન પાર્ટીઝ, અને હી હેડ બેસ્ટ ઓફ રિલેશન્સ. ઇવન પેલી મમતા બેનર્જી બી એટલું કીધું કે મારી નાની બહેન છે,
એની એમ નહીં કે કહું કે ના ના એ સમજાવશું ને મેવેરિક છે ને ગાંડી છે ને ગમે તેમ એવું કોઈ કશો બી નહીં, એ તો મારી નાની બહેન છે. એ કંઈ નહીં, તમે જ્યારે તૃણમૂળ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ થઈ સીપીએમ સામે જોઈન્ટલી લડવા માટે ત્યારે એમણે જ અગત્યનો રોલ ભજવેલો. અને અત્યાર સુધી બી જેટલા બી પાર્લામેન્ટમાં બી તમે જુઓ ત્યારે હી હેઝ હાર્ડલી સ્પોકન એનીથિંગ બેડ અબાઉટ એનીબડી. એટલે હું માનું છું કે એ વધારે વ્યવસ્થિત રીતે રહેશે જ. હવે સવાલ એ છે કે એમના જે પડકારો છે તે તો આપણે એને પડકાર બનાવી દીધો છે, માફીની આપવાની હતી કે પડકાર કે આપી જ એને માફી અપાય જ નહીં. જે માણસ આપણા દેશની વિરુદ્ધ કાવતરું કરીને પકડાઈ ગયા અને સાંસીની સજા સુપ્રીમ કોર્ટે આપી જ દેવું છે, પણ એટલા બધા વાહિયાત રાજકારણી કારણો લીધે કે ના મુસ્લિમોને શું થશે, અરે કોઈને કંઈ થતું નથી. તમે જે માણસને મારી નાખવાને તેને સુપ્રીમ કોર્ટે કીધું છે કે એને મારી નાખો, પછી ગવર્મેન્ટને એમાં શું કામ વંધાવો છે? પણ એવો ઇસ્યુ બનાવી દીધો કે હવે એમાંથી નીકળી નથી શકતા કે ના હવે તો શું કરશું, આપણે તો આટલું બધું બોલ્યા છીએ કે શું થશે, કારણ કે કાશ્મીરમાં કંઈક ધમાલ થઈ જશે એ પ્રશ્ન છે. હું માનું છું કે પ્રણવ મુખર્જી બોલ્ડ ડિસિઝન લેશે, એ પોતે કોંગ્રેસનું એમનું મૂળ છે, છતાં પણ હું નથી માનતો કે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીથી દોરવાઈ જાય કે ના હવે એકદમ પહેલાં જેના રબર સ્ટેમ્પ પ્રેસિડેન્ટ થાય એવું હું માનતો નથી. અને 2014 ચૂંટણીના પરિણામોમાં જો હંગ પાર્લામેન્ટ આવે તો પણ હું માનું છું કે હી વિલ ટેક એ મેચ્યોર એન્ડ કરેક્ટ ડિસિઝન. એ સિવાય કે બીજા કોઈ પ્રશ્નો એમની પાસે આવવાની શક્યતાઓ નથી. પણ એમણે જો ખરેખર રોલ મોડલ જો જોવું હોય તો અબ્દુલ કલામ, જે 2002 થી 2007 એમણે જે કામગીરી કરી પ્રેસિડેન્ટ તરીકે એ અદ્વિતીય હતી, એવી કોઈ કરી જ નથી. એમણે આખું રાષ્ટ્રપતિ પદની જે ત્યાંની જે ઓફિસથી માંડી એક એક કન્ટ્રીની એક એક સ્ટેટના એક એક લેજિસ્લેટિવ મેમ્બર્સ ગવર્નરને બધા જોડે જે ડાયલોગ કર્યા, તમારા સ્ટેટમાં તમે શું સુધારી શકો, તમે એની જે બુક વાંચો ટર્નિંગ પોઈન્ટ્સ, તો તમે આભા થઈ જાઓ કે એક માણસ પ્રેસિડેન્ટ તરીકે બી જે ખરેખર કંઈ જ કરવાનું ન હોય એ માણસ બી કેટલું કરી શકે. અને એની ઇન્ટરેસ્ટિંગ એ છે કે બેઉ ગવર્મેન્ટ વખતે હતા, એનડીએ વખતે હતા અને યુપીએ, પણ એ બેસ્ટ ઓફ રિલેશન્સ વિથ બોથ ધ પ્રાઇમ મિનિસ્ટર. અને એમણે એવું કશું જ કર્યું નથી કે કોઈ બી પ્રાઇમ મિનિસ્ટર જોડે એ કોન્ફ્લિક્ટમાં આવ્યા, અને છતાં બી જે કરવું જોઈએ બધું કર્યું છે. હું માનું છું કે એના જેવો કોઈ રોલ મોડલ હોઈ નહીં શકે. અંગત રીતે તો હું માનું છું કે આ પ્રેસિડેન્ટની ઇલેક્શનનો મિનિંગ એ છે કે સામાન્ય રીતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરવાનું, રાજકીય પક્ષોએ નહીં પણ રાજકીય પક્ષો જ કરે છે. એટલે આજે શું થાય કે જો ગવર્મેન્ટ એમ કે જેને બી થવું હોય અને લોકોને છૂટ છે કોઈને બી મત આપવાની, તો માનું છું કે અબ્દુલ કલામ જ આવી જશે. પણ પછી હવે એવું થયું કે ના કોંગ્રેસના છે કે યુપીએના છે કે એનડીએના છે એને જ મત આપવા, એટલે પછી જે વ્યક્તિ છે તે રાજકીય બની જાય છે કે એણે રાજકીય પક્ષના ટેકાથી આવે એવું બની જાય છે. મને ખ્યાલ છે કે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે ઇન્ડિયા ટુડેમાં આખો એ લોકોનો એ લીધો તો લગભગ 70% લોકોએ કીધું અબ્દુલ કલામ જોઈએ. પછી મમતા બેનર્જીએ જ્યારે અબ્દુલ કલામ નામ કહીને ફેસબુક કર્યું ત્યારે લોકો એટલા જ લોકોએ કહ્યું કે નહીં અબ્દુલ કલામ છે. એટલે લોકોની ઈચ્છા જો હોત ચાલતી હોત તો આજે અબ્દુલ કલામ પ્રેસિડેન્ટ હોત. પણ પ્રણવ મુખર્જી બી કંઈ ખોટા માણસ નથી, કદાચ યુપીએનો બેસ્ટ માણસ આમાં આવી ગયો છે. એ યુપીએને ખોટ જવાની છે, પણ હવે તો બે જગ્યાએ તો માણસ રહી ન શકે. અને આપણે ઈચ્છીએ છીએ કે એમનો જે 5 વર્ષનો સમયગાળો છે એમાં ગમે એટલી મુશ્કેલી આવશે, પણ પ્રણવ મુખર્જી એમની હોશિયારીથી બધી વસ્તુઓ સાચવી લેશે. કાર્યક્રમમાં આગળ વધી અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. અત્યારે તમે આ કેમેરાની અંદર ધૂંધળું વાતાવરણ જોઈ શકતા હશો, આમ તો લાગે કે હમણાં વરસાદ તૂટી પડશે, અને વરસાદ તૂટી પડતાની સાથે જ ઠંડીની લહેર આપણને સૌને માટીની મહેક નાકની અંદર ઘૂસે એવી શક્યતાઓ વચ્ચે આખા દેશની અંદર મંદીનું અને જે સૌથી વધારે ચિંતાનું વાતાવરણ છે તે ચોમાસાનું, જેવું જામવું જોઈએ તેટલું જામતું નથી, ખૂબ ઓછો વરસાદ પડે છે, રેઇનકોટ અને છત્રીઓ હજુ ઘરની અંદર એમની એમ જ પડી રહી છે, ક્યારેક ક્યારેક ઝાપટું આવી જાય ત્યારે એમ લાગે કે તે માર તૂટી પડશે, પણ 5 મિનિટની અંદર ઝાપટું ગાયબ. અને સુરતની અંદર તો ટ્રેન બદલાવે છે, ગયા વર્ષે પણ 40 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો હતો, આ વખતે તો હજુ માંડ આપણે 5-7 ઇંચ પર બી પહોંચ્યા છો કોઈ એમ સવાલ છે. ટ્રેન એવો પણ હોઈ શકે કે પાછળથી ચોમાસું લંબાય, પણ અત્યારે તો પરિસ્થિતિ ગંભીર હોય તેવું લાગે છે. એની અસરો પણ શરૂ થઈ ગઈ છે, શેરબજાર તૂટવા માંડ્યો છે કારણ કે મોન્સૂનની ચિંતા છે, અને સામે અમેરિકાની અંદર પણ દુકાળ છે.
એટલે ભારત અમેરિકા આમ તો ભાઈ ભાઈ આપણે હવે થઈ ગયા છે, એટલે બંને દેશની અંદર પરિસ્થિતિ વિષમ છે. પહેલી વસ્તુ તો મારે એમ કહેવું પડશે કે મેટાલર્જી પેલું જે વેધર ફોરકાસ્ટનું ડિપાર્ટમેન્ટ છે ને એને ડિઝોલ્વ કરીને ફેંકી દેવું છે. એ બધા એમ કે સારો પડવાનો, સારો પણ આ તારીખે ચોમાસું બેસવાની, કશું જ એમાંનું ખરું પડ્યું નથી. અને કારણનગર સરકાર સામે લગી 350 કરોડ રૂપિયા ખર્ચે છે એની પાછળ, એ ફેંકી દેવામાં આવે. એના કરતાં તો આપણા જૂના વર્તારાઓ હતા તે કંઈક પ્રશે સારા હતા. જો તમે આટલો બધો સ્ટડી કરો, આટલા બધા ઇક્વિપમેન્ટ્સ પછી બીજું તમે કહી ન શકો, તેનો મિનિંગ શું છે? એની વે દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ ઇન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ભલે ગવર્મેન્ટે કીધું કેટલી બધી અસર નહીં પડે, કારણ કે આપણી પાસે ઘણા ક્રોપ્સ બહુ જબરજસ્ત પડ્યું છે, પણ જેની ખેતીની આવક થવાની જે નહીં થાય એ ગરીબ માણસને વધારે ખરાબ પરિસ્થિતિ થશે, અને જે ભાવ વધારો છે તે અત્યાર કરતાં વિષમ થશે, અને એ બી ગરીબો પર અસર થશે. એ સૌથી ખરાબ વસ્તુ થવાની છે. અને સૌથી વધારે એનાથી મુશ્કેલી એ છે કે પાણીના પ્રોબ્લેમ થશે. તમે જુઓ કે ચોમાસું બરાબર જતું હોય તો બી દર વર્ષે ચોમાસાના આગલા મહિનામાં ભયંકર પાણીની શોર્ટેજ રાષ્ટ્રના મોટા ભાગમાં થતી હોય છે, અને એ દર વર્ષે વધતી જાય છે. તો આ વર્ષે શું થશે? થિંક ઓફ એપ્રિલ એન્ડ મે ઓફ 2013. તો કેટલા બધા રાજ્યોમાં, કેટલા બધા શહેરોમાં, કેટલી બધી જગ્યાએ પાણીની ભયંકર શોર્ટેજ થશે, મારામારી થશે, આ બધી વસ્તુ આમાંથી થવાની શક્યતા છે. અને વરસાદમાં તમે કોઈ એવું જ છે, વાદળ થઈ જાય તો આપણે એમ કે હમણાં વરસાદ પડશે, પડતો નહીં, પડે તો આમ જરાક છાંટા આવીને નીકળી જાય છે. એટલે ખરેખર શું પરિસ્થિતિ છે, મારી દૃષ્ટિએ કોઈ અભ્યાસ કરવો જોઈએ કે આ ચેન્જ સર્કમસ્ટન્સની શું છે. એ બધું ગ્લોબલ વોર્મિંગ ફોર્મિંગની વાતનો કોઈ અર્થ નથી, કારણ કે આપણે ત્યાં 1987માં દુકાળ પડેલો, 1966-67માં પડેલો દુકાળો તો આ રાષ્ટ્ર જોડે જોડાયેલા છે. ઉલટાના કેટલાક થોડા વર્ષોથી સતત સારા ચોમાસાઓ આવતા જાય છે, આ પહેલી વાર આ વખતે ઘણા વખત પછી ખરાબ ચોમાસું આવ્યું. હવે આમ જોયું તો સારા ચોમાસા આવે તોય કોઈ ખરાબ પણ આવી શકે છે, તો આપણે તૈયાર નથી. આજે આપણે જ્યારે પાણીને બધાને વિચાર કરીએ છીએ ત્યારે આપણને એક જાતની મગજમાં ભયંકર ચિંતા થાય છે કે એપ્રિલ મેમાં જે પ્રદેશોમાં પાણી નથી ત્યાં શું થશે, જ્યાં નદીઓ છે જ્યાં આગળ વરસાદ. હવે આપણે દાખલા તરીકે અહીંયા વરસાદ નથી પણ ઉપરવાસમાં સારો પડ્યો છે, એની લીધે ઉકાઈ બંધ ભરાવા માંડ્યું છે, કારણ કે હથનુર ડેમમાં બી પાણી આવીને ઉભરાય છે એટલે ઉકાઈમાં આવ્યું, એટલે ત્યાં પડે છે તે આપણને કામ લાગવાનું છે. અને જે આપણને લાગવાનું તે નર્મદામાં લાગવાનું છે, બધે જ લાગવાનું છે, કારણ કે જે વરસાદ ન પડવાનો ઝોન છે એમાં આ વિસ્તારો નથી આવતા, એ આપણને ફાયદો છે. પણ છતાં પણ જોઈએ હજી બીજા 15 દિવસ કેવા જાય છે, ન જ જાય તો પછી તો જે થશે તે સ્વીકારવું જ પડશે અને એ રીતે ચાલવું પડશે. પણ લોકોએ અત્યારથી સમજી વિચારીને પાણીની શોર્ટેજની બધી વસ્તુ માટે તૈયારી રહેવી રાખવી પડશે. આપણે વાત કરીશું અન્ના હજારેજીની. એમના સમર્થકોએ ઉપવાસ ધારણ કર્યા છે, તેઓએ ઉપવાસ નથી કર્યા પરંતુ તેઓ પણ ધરણા પર બેસે છે. રામદેવજી અલબ ઝલબ આવી જાય છે હજારોના ટોળાની સાથે, પણ પહેલાં જેવી અસર નથી અને મીડિયાનું એટ્રેક્શન પણ એટલું જબરદસ્ત નથી જેટલું આગળના આંદોલનની અંદર હતું. એમની લડત બિલકુલ સાચી છે, પણ હું નથી માનતો કે સાચાને આ દેશની અંદર ક્યારેય પણ બહુ મોટો લાંબો એવો પ્રતિસાદ મળ્યો હોય. અત્યારે એ સંદર્ભમાં અત્યારે કંઈક આવી જ પરિસ્થિતિનું સર્જન થયું છે. તમે શું માનો છો? આમાં એવું છે કે શરૂઆતમાં લોકોનો ઘણો સારો પ્રતિસાદ હતો અને લોકોને લાગ્યું કે આ બધું ઘણું સારું કરી શકશે, પણ આખું અન્ના હજારેનું જે આંદોલન લોકપાલ બિલથી આગળ વધ્યું જ નહીં, અને જાણે લોકપાલ બિલ થશે એટલે ખલાસ થઈ ગયું, એ બધું સારું થઈ જશે, એક એમની વસ્તુ ખોટી હતી. અને છતાં બી એ જેટલું ધારતા તેવું લોકપાલ બિલ પસાર ન કરાવી શક્યા. એટલું જ નહીં પણ કોઈ પણ રાજકીય પક્ષે એમને એ બાબતનો ટીકો નથી આપ્યો, કોઈએ નથી આપ્યો. બધા એવું તમે સારા છો બરાબર, આવું નહીં થાય, આ ચોખ્ખી વાત હતી. એટલે હવે શું થાય છે કે લોકો પછી એની અસર રહેતી નથી, એકવાર કરો, બીજી વાર કરો, ત્રીજી વાર કરો અને છેલ્લે કંઈ નહીં. એટલે હમણાં આવ્યું કે લોકોના ટોળાઓ થતા નથી, એકવાર દિલ્હીમાં જંતર મંતરમાં થતા હતા, જો તમને ખ્યાલ હોય તો ગયા વર્ષે મુંબઈમાં બી નહીં થયેલા. એટલે એ બધી વસ્તુઓની અસરો ઓછી થતી જાય છે. પણ મુદ્દો એ છે અગત્યનો કે કેજરીવાલે બધા આક્ષેપો કર્યા કે પ્રણવ મુખર્જી સામે બી આ છે, પણ એ કયા આક્ષેપો શું છે એની વિગતો ક્યાં લાવે છે?
તમારે ખાલી આક્ષેપો જ કર્યા કરવા હોય તો તો મમતા બેનર્જી કર્યા જ કરે છે, પણ તમે જે આક્ષેપ છે એનું કંઈ સબસ્ટેન્શિયલ એ લાવવું જોઈએ, એ નથી લાવતા. એટલે એને લીધે પછી લોકોનામાં એની મૂવમેન્ટની ક્રેડિબિલિટી નીકળી જાય છે, સૌથી મોટી વસ્તુ એ છે. અને જે મૂવમેન્ટની ક્રેડિબિલિટી નીકળી જશે તો પછી એની આખી રાજકીય પક્ષો એને બાજુએ ફેંકી દેશે. ઇવન અત્યારે સત્તાધારી પક્ષ બી એમની ગણતરી ન કરે. ગાંધીજીની વાત જુદી હતી, એક જુદી જ પર્સનાલિટી હતી. અન્ના હજારે એ નથી. અન્ના હજારેની આજુબાજુ ભલે કદાચ જે લોકો છે એ લોકો ચોખ્ખા માણસો છે, પણ ઇવન આખા ગ્રુપ તરીકે બી એ લોકો એ પ્રકારની અસર નથી કરી શક્યા જે તે વખતે થઈ શકતી હતી. એટલે હું માનું છું કે છેલ્લે મોડું વહેલું વર્ષ બે વર્ષનું આખું આંદોલન ફિઝલ આઉટ થઈ જશે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધ્યા અને વડાપ્રધાન શ્રી મનમોહન સિંહની જે મુલાકાત હતી અમેરિકાની અને યુકેના ન્યૂઝપેપરમાં પણ તેની નોંધ લેવાય તે વાત શું છે? નહીં, એવું નથી. અમેરિકાના પ્રેસિડેન્ટે, કારણ કે હમણાં ત્યાં ઇલેક્શન ચાલે છે એટલે આપણી જેમ ત્યાં બી હતા બોલ બોલ ગમે તેમ કરે, તો એણે એવું કહ્યું કે જાણે ના મનમોહન સિંહની ગવર્મેન્ટ એટલે ટૂંકમાં યુપીએ ગવર્મેન્ટ કશું કરી શકતી નથી, અનિર્ણયની કેદી છે વગેરે. અને એવું કહ્યું આપણે તો બધા ઉકળી ઉઠ્યા કે એ કોણ બોલનારા, અમને જે હોય તમે ગમે એટલા ખરાબ હોય, અથવા મારી બૈરી હું મારું તું કોણ મારનારો એના જેવું. તો એ જાતનું જે થયું તે બહુ, હવે ત્યાં જે કોન્ટેક્સ્ટમાં બોલાય જે સંદર્ભમાં બોલાય એ આપણે શું લેવા દેવા છે. અને એનો બી ખુલાસો આવી ગયો કે ભાઈ અમે આ કોન્ટેક્સ્ટમાં બોલેલા. પછી કે અમે ઇંગ્લેન્ડના એક પેપર બી કંઈક કીધું કે સોનિયા ગાંધીનું પુડલ છે કે એનું પેલું કૂતરું ગલીડ્યું છે કે હવે એ લોકો આપણે ત્યાં બી છાપાઓ ગમે તેમ નથી લખતા. તો ડેમોક્રેસીમાં ઓપન સોસાયટીમાં ફ્રીડમ ઓફ પ્રેસ હોય આવું બધું થતું હોય છે, એનાથી આપણે અકળાઈ જઈને કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ કે આપણે એની શું સમજે છે અને આપણે કહી દેવું જોઈએ એવું કશું હોય નહીં. અને એક વસ્તુ સમજવી જોઈએ કે આવું બધું જ્યારે લોકો કહેતા હોય ત્યારે એનું કારણ શું છે એ સમજવાનો પ્રયત્ન કરો છો. એમ નહીં કહેજો કે તમે કેમ બોલ્યા, હું ગમે એટલો ખરાબ છું પણ તમે કેમ બોલ્યા હો, એના જેવી વાત છે. દર્શક મિત્રો, પ્રસંગોના પ્રતિબિંબ અંતર્ગત આપણે રવિન્દ્રભાઈ વેપારી સાથે વાત કરી રહ્યા છીએ. એક બીજો જે અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહી છે તે મિસ્ટર રાહુલ ગાંધી એ કંઈક નવો રોલ સ્વીકારવાની તૈયારી બતાવી છે. એ રોલ અત્યારે મહામંત્રી તરીકે તો રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો કોંગ્રેસમાં ફરજ બજાવે છે, પણ હવે કદાચ તેઓ પ્રધાન પણ બને, કોઈ અગત્યનું ખાતું કેબિનેટ કક્ષાનું તેઓ સંભાળે એવી શક્યતાઓ પણ છે. અને ખાસ કરીને સલમાન ખુરશીદે એમને કેમો રોલ ભજવવાનું કહ્યું છે કે જે અચાનક અલબ જલબ રોલ કરે ને પછી ફરી પાછા પોતાના મૂળ સ્થાન પર ગોઠવાઈ જાય, આવું કંઈક હું વચ્ચે આ કેમો રોલના સંદર્ભની અંદર સમજ્યો હતો અને કદાચ હું બરાબર સમજ્યો છું, તો આપ એ વાત કરો. આમાં આવું છે કેમેઓ રોલ એટલે કોઈ કામ આવી જાય જેને શું કહેવાય આપણે ફિલ્મમાં પેલો કયો સ્ટાર હોય ગેસ્ટ સ્ટાર જેવો એના પર ચાલી જાય, હા એવું કંઈક. તો એ જાતનો રોલ છે એવું કહેવાનો સલમાન ખુરશીદનો પ્રયત્ન હતો. કારણ કે તમને ખ્યાલ હોય કે બિહારની ચૂંટણીમાં જ્યારે એમણે શરૂ કર્યું ત્યારે એવું હતું કે બિહારની ચૂંટણી જીતી લાવશે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કરશે એટલે રાહુલ ગાંધી પ્રધાનપદ માટેના ચુસ્ત દાવેદાર થઈ જશે, એવું બધા માનતા હતા, એવું બધા કહેતા હતા, કોંગ્રેસવાળા બી કહેતા હતા. પણ બિહારમાં સુરસુરું થઈ ગયું, થોડી સીટ ઓછી થઈ ઉલટાની પહેલા કરતાં, એટલે એ તો બધું ખરાબ થઈ ગયું. પછી હવે યુપી, યુપીમાં બી એમ જ ચાલ્યું. હવે તે વખતે એમ કીધું ભાઈ રાહુલ ગાંધી કેટલો રસ નહીં લીધેલો, રાહુલ ગાંધી એટલા અંદર પાર્ટી, કારણ કે રાહુલ ગાંધીથી કોઈ ભૂલ થાય નહીં, રાહુલ ગાંધી કોઈ પણ રીતે ખોટું કરે જ નહીં. યુપીમાં બી એવું ચાલ્યું કે રાહુલ ગાંધી, પણ પછી રાહુલ ગાંધીએ ઘણું કર્યું પણ છતાં બી થયું નહીં. ત્યારે એમ કહ્યું એ શું કર્યું, ઓર્ગેનાઇઝેશન નબળું હતું. ભાઈ ઓર્ગેનાઇઝેશન તો તમે તો કોંગ્રેસના મહામંત્રી હતા, તો કેમ એવું કર્યું નહીં. હવે એને લીધે શું છે, હું જે માનું છું અથવા હું જે સમજું છું, કદાચ ખોટો બી હું, કે રાહુલ ગાંધીને પોતાને જ આ રાષ્ટ્રના વડાપ્રધાન તરીકે ચલાવવા માટે કોન્ફિડન્સ નથી. આજે મનમોહન સિંહ તો હમણાં કહે ને પટ દઈને ઉતરી જશે કે હા તું આવી જા, પણ એ ક્યારે થાય કે રાહુલ ગાંધી કહેતો થાય કે સોનિયા ગાંધી કહેતો થાય, પણ જેને પોતાને થવું જોઈએ એ જ જો એવું માનતો કે હું હજી એને માટે તૈયાર નથી તો કઈ રીતે આવી શકે. એટલે ખરી વસ્તુ એ છે કે એમને જો જોડાવવું હોય તો પહેલાં એક નાનું ખાતું સોંપવું જોઈએ કે કેવું કરે છે એનો અનુભવ મળે અને પછી આવવું જોઈએ. ખાલી લોકો વચ્ચે દોડાદોડ કરીએ, ટોળામાં જઈએ કે કોઈની ઝૂંપડપટ્ટીમાં જઈને જમીએ કે સૂઈએ, એનાથી કંઈ પ્રાઇમ મિનિસ્ટર નથી થવાતું. તમને ખ્યાલ હોય તો ઇન્દિરા ગાંધી પહેલાં ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગના મિનિસ્ટર થયેલા લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટમાં,
શી ડીડ નોટ બીકમ પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રેટ વે. રાજીવ ગાંધીની વાત જુદી હતી, કારણ કે એ તો એવા સંજોગોમાં બનવું પડેલું કે થઈ ગયા. પણ રાહુલ ગાંધી શુડ ઓલ્સો, ઇન માય ઓપિનિયન, ઓફકોર્સ એ તો બહુ મોટા માણસો, નક્કી એ લોકો કરશે, કે પહેલાં મનમોહનસિંહની કેબિનેટમાં જોડાવવું જોઈએ, કોઈ ખાતું લેવું જોઈએ, અને પછી એને પ્રાઇમ મિનિસ્ટર તરીકે કરવું જોઈએ. પણ પ્રશ્ન એમાં ઈગો ન આવે, મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટરની નીચે રાહુલ ગાંધી કેવી રીતે કામ કરે એ બી પ્રશ્ન આવે. લાલબહાદુર શાસ્ત્રી વખતે ઇન્દિરા ગાંધી કરતા હતા, કારણ કે લાલબહાદુર શાસ્ત્રી અને નેહરુ ખાસ હતા એટલે ઇન્દિરા ગાંધી માટે ખરાબ નહોતું ગણાતું. પણ મનમોહનસિંહ કોઈ જોડે એવા નહોતા, ઇન્દિરા ગાંધી જોડે કે કોઈની બી જોડે, કેથી રાહુલ ગાંધી આવું કંઈ કરે. એટલે આ જ આખું છે, તો જ્યાં સુધી થશે નહીં ત્યાં સુધી, જોડાશે નહીં એક્ટિવલી ત્યાં સુધી કોંગ્રેસમાં એક જાતને સોંપો પડી જશે. સલમાન ખુરશીદે કહું એની સામે લોકોએ વિરોધ કર્યો, પણ સલમાન ખુરશીદ એ જ કહેતા હતા કે જે બની રહ્યું છે. અને હું ખુશ થયો કે એક ઉચ્ચ કક્ષાનો નેતા કોંગ્રેસનો આવું બોલી શક્યો અને એને વળગી રહ્યો. એણે એમ નહીં કહ્યું કે ના ના આ તો કંઈક ખોટું છે અને હું આવું નહોતો કહેતો, પણ દેટ મીન્સ કે પીપલ શુડ અન્ડરસ્ટેન્ડ કે વોટ એક્ઝેક્ટલી ઇઝ રિક્વાયર્ડ. કાર્યક્રમમાં આગળ વધીને વાત કરીશું ઉત્તર પ્રદેશની. આઝમ ખાન નારાજ થયા, પાછા માની ગયા. અને આમ પણ આઝમ ખાન પહેલેથી જ નારાજ હતા, કારણ કે તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે મુલાયમસિંહની જગ્યા પર અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બને. જે રિપોર્ટ આવી રહ્યા છે આપણી પાસે, અને ખાસ કરીને સુરતના જે મિત્રો ઉત્તર પ્રદેશના વતનીઓ છે તેઓની પાસેથી જે વાતો જાણવા મળી, તે પ્રમાણે ગુંડાગીરી ફરી પાછી માથું ઊંચકી છે. અને એનો ઉત્તમ નમૂનો એટલે માયાવતીની મૂર્તિ એક ચોક્કસ લોકોએ ટાર્ગેટ કરીને ઉખાડીને ફેંકી દીધી, એટલે નારાજગી પ્રવર્તે. પછી તમારે બધા આદેશો આપવા પડે, એ બધી આખી વાત અલગ છે, પણ એને કારણે વિવાદો તો સર્જાય છે. અખિલેશ યાદવે અચાનક 9 જિલ્લાના નામો જે માયાવતીએ બદલી નાખ્યા તે ફરી પાછા બદલી નાખ્યા. આટલા બધા ઝડપથી નિર્ણયો બદલાવા, તેઓએ બધા કેટલું વિચાર્યું હશે કે એક સવાલ છે. પણ બધી સ્ટેશનરીઓ છપાઈ ગઈ હોય, બધી જ જગ્યા ઉપર એ નામો ચડી ગયા હોય, લોકોએ અનેક જગ્યા ઉપર એનો ઉપયોગ શરૂ કરી દીધો હોય, અને ત્યાં આખે આખું નામ ફરી પાછું બદલી નાખવું એ કેટલું યોગ્ય છે, તે વખતે પણ એ યોગ્ય નહોતું, તો આજે પણ એ વાત યોગ્ય નથી. તમારી વાત ખરી છે. પહેલી વસ્તુ રહી પૂતળાની વાતો. હું તો અંગત રીતે એવું માનું છું કે કોઈ બી રાજકીય નેતાએ, ઉચ્ચ કક્ષાના રાજકીય નેતાએ વિલમેમ લખવું જોઈએ કે મહેરબાની કરીને મારું કોઈ પૂતળું નહીં કરતા, કારણ કે પૂતળું કરી હશે તો કોઈ ઉડાવી દેશે અને વધારે નામોશી થશે. આજે ગાંધીજીના ઠેર ઠેર પૂતળાઓ છે, અને ગાંધીજીના પૂતળા પર કોઈ કાંકડાઓ બેઠા હોય, આપણે જો ને અહીંયા પૂતળું શેને માટે કામ નથી, કોઈને એજ્યુટેશન કરવું તો ત્યાં જઈને ભેગા થાય, પછી મને લાગે જતા ન આવતા ગાંધીજીની પૂતળા સામે કોઈ નજર નહીં નાખતું. કામ શું છે? તમે ગાંધીજીને ફોલો કરતા હોય તો એના વિચારો છે, એના જે આદર્શો છે એને માનો. એમનું પૂતળું કરાવતી ના, પણ પૂતળું તો જોઈએ. સુભાષચંદ્ર બોઝનું જોઈએ, મોરારજી દેસાઈનું ડુમસમાં જોઈએ, રવિશંકરમાં રહીનું ભટારાગર જોઈએ. આખી પૂતળાની વાત લોકોએ ભૂલી જવી જોઈએ, કારણ કે એક વાર તમે એક કરો તો એક લોકો એવો આંબેડકરના પૂતળાનું તો એક સરખું દર 2-3 મહિને કોઈક જે કે કોઈ અટક ચાલુ કરે. એટલે પહેલી વસ્તુ આ પૂતળાઓની આખી નીતિ જ બંધ થઈ જવી જોઈએ એવું માનું છું. બીજી વસ્તુ રહી કે મુલાયમસિંહ જે છે એ કદાચ ત્યાંની ગુંડાગીરી કે હિંસાખોરી બંધ નહીં કરી શકે, પણ એને માટે એણે નીતીશ કુમાર પાસેથી પાઠ લેવા જોઈએ. એમ કહેવાય છે કે નીતીશ કુમારે પહેલું કામ એ કર્યું કે જેટલા બી ટોપ લેવલના જે ગુંડાઓ કે હતા એવા તત્વોને સીધા જેલમાં મૂકી દીધા, અને સાથે એવા કાયદાઓ લાવ્યા કે કોઈ બી બ્યુરોક્રેટ પાસેથી એવી સંપત્તિ મળે કે પકડાય તો એની આખી બધી જ સંપત્તિ કોન્ફિસ્કેટ કરી, અને આવા સ્ટ્રીક કાયદાઓ લાવ્યા અને અમલ બી કર્યો. હવે તમારા જ પક્ષના લોકો જો ગુંડા હોય તો તમે પકડી નથી શકતા. એટલે મુલાયમસિંહ કે અખિલેશ યાદવનો મોટો પ્રશ્ન છે. દરેક પાર્ટીનું એક વોટ બેંક હોય છે, દરેક પાર્ટીનું એક સ્ટ્રેન્થ હોય છે, પણ મારું વોટ બેંક જ એવું હોય કે એમાં ગુંડા તત્વો વધારે હોય તો કઈ રીતે ઝેર કરી શકો? એટલે મુશ્કેલ છે. પણ હું માનું છું કે અખિલેશ યાદવ જે રીતની અત્યારે છાપ ઊભી કરે છે એ જોતાં કદાચ મોડું વહેલું એ કંઈક સુધારો કરી શકે. આટલું મોટું 20 કરોડનું રાજ્ય, 20 કરોડ રાજ્ય એટલે કેટલું જબરદસ્ત કહેવાય, એમાં ક્યારે કરી શકશે અને ખરેખર સફળ થશે કે નહીં એ જોવાનું છે. મને તો એવું લાગે છે કે જે માયાવતીનું સૂચન હતું કે ઉત્તર પ્રદેશના ટુકડાઓ કરી નાખવા,
તો રાજ્ય વધારે સારી રીતે મેનેજ થઈ શકે, એમાં કશું ખોટું નહોતું. પ્રશ્ન એ છે કે માયાવતીએ કહ્યું ને આ લોકો બી કરે તો એ બી ઈગોનો સવાલ આવી જાય છે. હવે તમે જે કહું તો ખરી વાત છે કે માયાવતી બી જિલ્લાનું નામ બદલવાની જરૂર નથી અને આ લોકોએ બી જરૂર નથી. વોટ અ લોસ ઓફ પેપર, કેટલી બધી મુશ્કેલીઓ થાય, એમાં આ નામ રહ્યું કે તે નામ રહ્યું એમાં કોઈ ફેર પડતો નથી ખરેખર. પણ આ એક જાતની માનસિકતા છે, એણે કેમ એને નામ બદલ્યા ને કાઢ નાખો. ધીસ ઇઝ નોટ ધ વે ટુ રન એ સ્ટેટ. માનેસર અને મારુતિ પ્લાન્ટની વાત કરીએ. જો માનેસરમાં છે તે આગળ બી પ્રશ્નો થયેલા, કારણ કે ત્યાં પણ આગળ બી હિંસા બી થયેલી અને આ વખતે તો વધારે ખરાબ એ થયું છે કે લોકોએ જે અમુક ઉચ્ચ અધિકારીઓ છે એ લોકોને મારી નાખ્યા, કે એના સખત રીતે બેરહમીથી એ લોકોને ત્યાંના વર્કરોએ માર્યા. આ જે વર્કરો તોફાન કરે છે ટેમ્પરરી કે કોન્ટ્રાક્ટ વર્કરો છે, એ લોકોને રેગ્યુલર વર્કરો જેટલા પગાર મળતા નથી. પણ મારુતિ અને બીજી કાર કંપનીઓ આવા વર્કરો એટલા માટે રાખે કે કોસ્ટ ઓછો થાય અને કોસ્ટ ઓછો થાય અને કોમ્પિટિટિવ રહી શકે એટલા માટે. પણ એમ કરવામાં એ લોકોની કંપનીની લોયલ્ટી એ લોકો પાસે લેવાતી નથી, કારણ કે તમે બીજા બેનિફિટ્સ આપો નહીં એટલે એ લોકોને કંપનીની કંઈ પડી હોતી નથી. એ લોકો બી એવી રીતે રહેતા હોય એકદમ ખરાબ પરિસ્થિતિમાં, એટલે કંઈક જ કારણ મળે તો ઉશ્કેરાઈ જાય. એ થયું છે અને હવે બધા પ્રત્યાઘાતો કેમ થયું શું થયું છાપામાં સતત આવી રહ્યું છે. પણ જે માનેસરમાં થયું છે એટલા માટે ડેન્જર પોઈન્ટ છે, કારણ કે જેવું બધા જ પ્લાન્ટોમાં થવા માંડે તો દેશની આખી ઔદ્યોગિક પ્રગતિ ખોરવાઈ જાય. આપણા નરેન્દ્ર મોદી કીધું કે ના ના અમારે ત્યાં લાવો ઇન્ડસ્ટ્રીયલ પીસ છે, પણ આ બધી ઇન્ડસ્ટ્રીયલ પીસની બધી વાતો એવી છે કે પરમેનન્ટ નથી હોતી. ખૂબ જ ઇન્ડસ્ટ્રી આવે અને વર્કરોમાં જો આ જાતનું ડિસ્ક્રિમિનેશન થાય તો અહીંયા બી ઇન્ડસ્ટ્રીયલ પીસ ડિસ્ટર્બ થઈ જાય. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે સામાજિક કારણો અને એ જ રીતે આ જાતનું જે ડિસ્ક્રિમિનેશન હોય એ છેલ્લે કોઈક બી રીતે માથું ઊંચકે છે. આપણે કદાચ ગુજરાતમાં એવું બને કે મારુતિ ફૂલ સ્કેલ અહીંયા જ આવી જાય અને શિફ્ટ કરે, પણ આપણે હરિયાણાની ગવર્મેન્ટનું કરવા દે કે નહીં એ બી એક ડાઉટફુલ છે. રવિન્દ્રભાઈ બીજી વાત કરીશું મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રની અંદર બે ઠાકરે નજીક આવી રહ્યા છે, એ બંને ઠાકરે જો નજીક આવી રહ્યા છે તો શું સમજવું, એમાંથી નવા કયા સમીકરણો પેદા થઈ શકે અને એ કોને માટે ઘાતક નીવડે? એ ઘાતક નીકળે તો અત્યારની સરકાર માટે નીકળે. ત્યાં એવું છે મહારાષ્ટ્રમાં ચાર પક્ષો છે, એક કોંગ્રેસ એક એનસીપી એ ભેગા છે, બીજા બે પક્ષમાં શિવસેના અને બીજેપી છે અને શિવસેનાને એક ફાંટા તરીકે મનસે થયું છે અને એ થવાને લીધે કોંગ્રેસ ખુશ થઈ ગયું કે એના વોટ તૂટે શિવસેનાના, પણ પાછા ભેગા થઈ જાવ અને એવા અણસાર દેખાય છે. જે ઉદ્ધવ ઠાકરેની માંદગી આવી એક કારણ મળી ગયું, એમાંથી પાછા કદાચ જોઈન બી થઈ જાય. એ જો જોઈન થાય તો આ યુતિ એટલી મજબૂત થઈ જાય કે ત્યાં કોંગ્રેસની સીટમાં વાંધો. અને બીજું ત્યાં એવું છે કે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ખટરાક છે. તમે હમણાં જોયું કે પવારે ત્યાં આગળથી કીધું કે અમે તો નહીં એટેન્ડ કરીએ, પણ પાછું કંઈ સમાધાન થઈ ગયું કે કોઓર્ડિનેશન કમિટીની એપોઇન્ટ થઈ. છાપામાં એવા અહેવાલ છે કે પવારે એવું કીધેલું કે મહારાષ્ટ્રમાં એટલો દુકાળ છે અને સેન્ટર કેમ મદદ નથી કરતું, કારણ કે બેઝિકલી પવાર ઇઝ એન એગ્રીકલ્ચરિસ્ટ, એટલે એગ્રીકલ્ચર લોબી તરફ એનું ખેંચાણ વધારે હોય અને એ લોબીનું ધ્યાન ન રાખે તો એને બી નુકસાન થાય પોલિટિકલી. એટ ધ સેમ ટાઈમ હી બિલીવ્સ કે મારે આ લોકોને મદદ કરવી જોઈએ. પવાર ખરાબ છે સારા છે એવું કોઈને માટે કહેવાનો અર્થ નથી, કારણ કે કોણ ખરાબ છે અને કોણ સારું છે એ આપણે કોઈ જાણતા હોતા નથી. પણ આ બાબતમાં પવાર સાચા હતા, કારણ કે અત્યારે યુપી એટલી બધી ભીષમાં આવી ગઈ, કારણ કે તૃણમૂળ કોંગ્રેસ તો છૂટે હાથે કોંગ્રેસની, એમ કે અમે એકલા લડીશું, શું છે તમારી, અમે એ તો આખો એક જુદો મિજાજથી ચાલતું છે. એક મોટો ગ્રુપ છે, બીજું જો એનસી પણ ખસી જાય તો યુપીએના અસ્તિત્વનો સવાલ આવી જાય. અને આમાં એવું છે કે જો યુપીએનું અસ્તિત્વ જ 2014 પહેલાં ચાલ્યું જાય તો ઇલેક્શન આવે, અને આ ટાઈમ જે રીતે દેશની આર્થિક પરિસ્થિતિ છે એ જો તો અત્યારે ચૂંટણી આવે તો કોંગ્રેસને ઘણો મોટો ફટકો પડે. એટલે અત્યારે હું માનું છું કે આ મહારાષ્ટ્રમાં જે થયું ને એના પ્રત્યાઘાતો ઘણા પડશે, કારણ કે મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે કે જે રાજ્ય અત્યારે કોંગ્રેસ પાસે કોએલિશન તરીકે બી છે. એ જો હાથમાંથી જાય તો કોંગ્રેસની વર્ક ઘણી ઓછી થઈ જાય, કારણ કે આંધ્રપ્રદેશમાં એ લોકોએ ઘણું ખોયું છે, વેસ્ટ બેંગાલમાં એ લોકોએ મોટા પાર્ટનર જોડે ગયા છે,
યુપીમાં કે બિહારના બીજા મોટા રાજ્યોમાં આવી શક્યા નથી, એટલે જો મહારાષ્ટ્રમાં બીજો અસરો પડે તો એની દૂરગામી પરિણામો યુપીએની ભાવિ પર બી આવી શકે છે. રવિન્દ્રભાઈ, એક આજની અંતિમ વાત, અને તે આજે રાતથી એટલે કે શુક્રવારની રાતથી શરૂ થતો મહાકુંભ ઓલિમ્પિક, ઓલિમ્પિકની અંદર આપણને કેટલો રસ છે તે મને નથી ખબર, એટલીસ્ટ મારા જેવાને બહુ ઓછો રસ છે, કારણ કે ક્રિકેટ સિવાય કોઈ રમતની અંદર મને વ્યક્તિગત રીતે રસ નથી અને બહુ સમજ પણ નથી પડતી. પણ બાકીના દેશોની અંદર એનો જે ક્રેઝ છે તે ચરમસીમાએ છે, પરાકાષ્ઠાએ છે. અને આપણા માટે સૌને માટે આનંદની વાત એટલી જ છે કે ભારતીય મિત્રો તો ખરા છે, એમાં આપણને બી આશા હોય કે થોડા ઘણા ગોલ્ડ, એક બે ગોલ્ડ, બે ત્રણ સિલ્વર, એટલું બી તો મળે આપણને તો આપણને આનંદ થાય. પણ અમિતાભને જે માન મળ્યું છે તેનાથી આપણને સૌને ખૂબ ગર્વ થાય છે. બોસ, હી ઇઝ રિયલી બોસ. એ વાત ખરી છે અમિતાભ બચ્ચન માટે. પણ ઓલિમ્પિક્સ દર ચાર વર્ષે થતી એક રમત છે, અને એ જે રીતેનું આયોજન થતું હોય છે, અને માત્ર રમત નથી, એમાં એથ્લેટિક ઘણું આવી જાય છે, એમાં દરેક રાષ્ટ્ર એ રીતે ભાગ લે છે કે પોતાનું સારામાં સારું કૌવત બતાવી અને સારામાં સારા મેડલ મળે અને એક હેલ્ધી કોમ્પિટિશન થાય છે. અને આ જાતની ગેમ્સ લીધે રાષ્ટ્રો વચ્ચેના અંતરો બી ઘટી જાય છે, એટલે ઓલિમ્પિક્સના ઘણા ફાયદા છે. આપણે એના ઇતિહાસમાં નથી હતું કે માઉન્ટ ઓલિમ્પસ ગ્રીસમાંથી આની શરૂઆત થયેલી, પણ આમ બી યુરોપ અને પશ્ચિમના જે બી રાષ્ટ્રો છે ત્યાં ફિઝિકલ ફિટનેસ ને બધી વસ્તુઓ આપણા કરતાં ઘણી ઘણી વધારે અગત્યની ગણાય છે. અને એટલે જ જો કે લોકો ક્યાં છે, બધા મેડલ ટેલી મને આપણે ક્યાં છે, નાના નાના કન્ટ્રીઓને આપણી કરતાં વધારે મેડલ્સ મળતા હોય. આપણે માત્ર ક્રિકેટ, પહેલાં હોકી બી હતું, પણ મેઇન આપણો સ્ટ્રેસ રહ્યો છે એ બી બરાબર હશે, પણ તમે બીજા બી વસ્તુઓ બી નિગ્લેક્ટ તો કરી જ નહીં શકાય. ખૂબ ખૂબ આભાર. નવા સપ્તાહમાં નવી ઘટનાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.